આજના વિશ્વમાં દરેક ક્ષેત્રે મહિલાઓ આગળ છે ત્યારે વિશ્વ રંગભૂમિ દિવસની પૂર્વ સંધ્યાએ મેઘધનુષ્ય કાર્યક્રમ સાથે એકી સાથે 51 જેટલી મહિલાઓ દ્વારા એક પાત્રી અભિનય કરીને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન મેળવવામાં આવ્યું. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન જીતેન્દ્ર ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તમામ મહિલાઓના અંદર રહેલી અભિનયની શક્તિને ઉજાગર કરવાનો હતો અને આ કાર્યક્રમમાં ગુજરાતી ખ્યાતનામ અભિનેત્રીઓ સિવાય પ્રથમ વખત અભિનય કરનાર ગૃહિણીઓ પણ સામેલ છે. સત્યાવીસમી માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ આવતીકાલે છે અને એની પૂર્વ સંધ્યાએ એટલે કે 26મી માર્ચના દિવસે આ સરસ મજાનો એક રંગારંગ કાર્યક્રમ થઈ રહ્યો છે અને એ કાર્યક્રમમાં સૌથી વધારે મહત્ત્વની વાત છે અમારા અભિનયના તખ્તા પર એવું કહેવાય કે એક પાત્રીએ અભિનય જે સુંદર રીતે કરી શકે, કારણ કે એકલા અભિનય કરવો ખૂબ ટફ છે અને 51 સ્ત્રીઓ આમાં પાર્ટ લઈ રહી છે અને એ દરેકે દરેક સ્ત્રીઓ અલગ અલગ પાત્રથી પોતાનું કૌવત છે એ દેખાડવાની કોશિશ કરે છે અને અમારું આ 51 બહેનોનું જે આખું કલાયજ્ઞ છે એનું અમે નામ આપ્યું છે મેઘધનુષ્ય. અમે સતત એક મહિનાથી મહેનત કરીએ છીએ પણ એની પાછળ શિલ્પાબેન, રીમાબેન, સંગીતાબેન અને જીતેન્દ્રભાઈની સખત અમારી પાછળ મહેનત છે. અમે બહુ જ ખુશ છીએ કે અમે આની અંદર આમ પાર્ટ લેવા જઈ રહ્યા છીએ. આઈ થિંક કોઈ મીરા છે તો કોઈ રાધા છે, કોઈ સીતા છે તો કોઈ દ્રૌપદી છે, કોઈ ગંગા છે તો કોઈ પ્યાલા બહેણીવાળી પણ છે અને આમ જુદા જુદા કે ગાડીનું પણ પાત્ર ભજવે છે, કોઈ નાગ કન્યા બની છે. અમારી દ્રષ્ટિએ લગભગ સ્ત્રીઓના જેટલા સ્વરૂપ છે ને આમ 51 શક્તિપીઠ જેને કહીએ છીએ એ લગભગ બધા જ આમાં તમને જોવા મળશે. કલાકારો પણ છે અને બીજાને પણ ઘણાને જે ફર્સ્ટ ટાઈમ પર્ફોમન્સ કરે છે, જેને સ્ટેજ આઈ થિંક એમની જેની ઉંમર 35 કે 40 વર્ષની હશે એમણે પહેલી વાર સ્ટેજ પર્ફોમન્સ કર્યું હશે એ પણ લઈ રહ્યા છે આમાં ભાગ. એમ